मॉर्निंग विद्यार्थी मित्रों अने वाली मित्रों, सप्तर्षि विद्या संकुल मा आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपने धोरण बे विषय कलोल मा अगरना वीडियो मा परीक्षा लक्षी असाइनमेंट नी अंदर आपने पेज नंबर 11 सुधी अभ्यास पूर्ण कर्यो हतो। तो बाळको, आजे आपने विषय कलोल मा परीक्षा लक्षी असाइनमेंट नी अंदर पेज नंबर 12 થી અભ્યાસ શરૂ કરીશું। તો બાળકો, તમે પણ તમારું અસાઇનમેન્ટ ખોલો અને પેજ નંબર 12 પર જુઓ। તો બાળકો, તમે પણ તમારું અસાઇનમેન્ટ ખોલો અને પેજ નંબર 12 પર જુઓ। તો બાળકો, આપણે ધોરણ 2 વિષય કલોલમાં આગળ અસાઇનમેન્ટની અંદર આપણે પેજ નંબર 11 સુધી અભ્યાસ पूर्ण कर्यो हतो, जेमा आपणे प्रकरण नंबर 3 पूर्ण कर्यु हतु अने प्रकरण नंबर 4 जंगल बुक ए आपणे शुरू कर्यु हतु। तो बाळको, आजे आपणे प्रकरण नंबर 4 मां आगळ अभ्यास शुरू करीशुं। तो जुओ बाळको, तमने अहींया प्रश्न नंबर 3 आपेलो छे, कोनी वात सांभळी सिंहे पूछडी हलावी? तो बाळको, एनो जवाब आवशे સસલાની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી। ત્યારબાદ છે ચોથો પ્રશ્ન, શિયાળે સિંહને મરવાનું નાટક કરવાનું કેમ કહ્યું? તો એનો જવાબ આવશે, શિયાળે દૂરથી એક સસલું આવતું જોયું અને તેનો શિકાર કરી શકાય તેથી શિયાળે સિંહને મરવાનું નાટક કરવાનું કહ્યું। ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન, શિયાળને કેમ મજા આવતી? તો એનો જવાબ આવશે, શિયાળને કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય તેથી શિયાળને મજા આવતી। ત્યારબાદ હવે આપણે જોઈશું આગળનો પ્રશ્ન, છઠ્ઠું છે, સસલાએ શું વિચાર્યું? તો એનો જવાબ આવશે, સસલાએ વિચાર્યું કે સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અકળ થઈ જાય પણ એની પૂંછડી તો હલે, પણ સિંહની પૂંછડી તો જરાય હલતી નથી। તો બાળકો, અહીં આપણો પ્રશ્ન નંબર 4 પૂર્ણ થાય છે। હવે આપણે જોઈશું આગળ પ્રશ્ન નંબર 5, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવી લખો। તો બાળકો, અહીં તમને કેટલાક શબ્દો આપેલા છે એનો આપણે વાક્ય બનાવવાનું છે। તો અહીંયા છે પહેલો, જંગલ હતું એક મોટું, તો એનું આપણે વાક્ય બનાવવાનું છે, એક મોટું જંગલ હતું। એવી જ રીતે હવે આપણે નીચેના વાક્યો જોઈએ। ત્યારબાદ બીજું છે, ગયા છે મરી સિંહ રાજા, તો એનો જવાબ આવશે, સિંહ રાજા મરી ગયા છે। ત્યારબાદ છે ત્રીજું, ભૂલ થાય છે તમારી કંઈક, તો એનો જવાબ આવશે, એનું વાક્ય આપણે બનાવીશું, તમારી કંઈક ભૂલ થાય છે। ત્યારબાદ છે ચોથું, પૂછ્યું સસલાએ આવીને, તો એનું વાક્ય બનશે, સસલાએ આવીને પૂછ્યું। ત્યારબાદ છે પાંચમું, ગયો થઈ ઘરડો સિંહ, તો એનું વાક્ય બનશે, સિંહ ઘરડો થઈ ગયો। તો બાળકો, અહીં આપણો પ્રશ્ન નંબર 5 પૂર્ણ થાય છે। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 6, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। તો બાળકો, એમાં તમને પેલું આપેલું છે, ભાગો રે ભાઈ ખાલી જગ્યા, તો એમાં શું જવાબ આવશે, ભાગો। તો બાળકો, અહીં આપણો પેજ નંબર 12 પૂર્ણ થાય છે। હવે આગળનો અભ્યાસ આપણે પેજ નંબર 13 પર જોઈએ। તો જુઓ બાળકો, પેજ નંબર 13 પર તમને આગળની ખાલી જગ્યા આપેલી છે, બીજું, દટણ આવ્યું ખાલી જગ્યા આવ્યું, તો એમાં જવાબ શું આવશે, પટ્ટણ। ત્યારબાદ છે ત્રીજું, ઊંચેથી ખાલી જગ્યા પડ્યું, તો એમાં જવાબ શું આવશે,
આભ. ત્યારબાદ છે ચોથું, ખાલી જગ્યા મારી ભાંગી નાખી. તો એમાં જવાબ શું આવશે? પીટ. તો બાળકો, અહીં આપણો પ્રશ્ન નંબર 6 પણ પૂર્ણ થાય છે. હવે આપણે જોઈશું આગળ પ્રશ્ન નંબર 7. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો. તો અહીંયા તમને કેટલાક વાક્યો આપેલા છે, એના આપણે શબ્દો આપેલા છે એના આપણે વાક્યો બનાવવાના છે. તો પેલો શબ્દ આપેલો છે પહાડ. તો એનું આપણે વાક્ય બનાવવાનું છે, પહાડ પર ચડવાની ખૂબ મજા આવે. ત્યારબાદ છે બીજું, હિંચકો. તો એનું વાક્ય બનશે, હિંચકા ખાવાની બહુ જ મજા આવે. ત્યારબાદ છે ત્રીજું, પથ્થર. તો એનું વાક્ય બનશે, પથ્થર નાના મોટા હોય છે. ત્યારબાદ છે ચોથું, મચ્છર. મચ્છર બીમારી ફેલાવે છે. ત્યારબાદ છે પાંચમું, પૂંછડી. તો એનું વાક્ય બનશે, દરેક પ્રાણીને પૂંછડી હોય છે. તો બાળકો, અહીં આપણો પ્રશ્ન નંબર 7 પૂર્ણ થાય છે અને આપણું પ્રકરણ નંબર 4 જંગલ બુક એ પણ અહીં પૂર્ણ થાય છે. તો બાળકો, હવે આપણે શરૂ કરીશું પ્રકરણ નંબર 5, મારે તો બસ રમવું છે. તો જુઓ બાળકો, અહીં તમને પ્રકરણ નંબર 5માં પ્રશ્ન નંબર 1 આપેલો છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો બાળકો, અહીં તમને જે પ્રશ્નો પૂછેલા છે એના જવાબ એક એક વાક્યમાં લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, કાગડાએ કુંજામાં શું નાખ્યું? તો એનો જવાબ આવશે, કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા. ત્યારબાદ છે બીજો પ્રશ્ન, કાગડાએ કુંજામાં શું બોળ્યું? તો એનો જવાબ આવશે, કાગડાએ કુંજામાં ચાંચ બોળી. ત્યારબાદ છે ત્રીજું, કાગડો શું શોધતો હતો? તો એનો જવાબ આવશે, કાગડો પાણી શોધતો હતો. ત્યારબાદ છે ચોથું, કાગડાએ કેવી રીતે પાણી પીધું? તો એનો જવાબ આવશે, કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું. તો બાળકો, અહીં આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. તો બાળકો, હવે તમને સૂચના આપેલી છે, નીચે આ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો અહીંયા તમને વિધાનો આપેલા છે, પેલું, કાગડાએ ડોલમાં પાણી જોયું. તો એ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે કાગડાએ કુંજામાં પાણી જોયું હતું. બીજું, કાગડાને ખૂબ જ ભૂખ લાગી હતી. તો આ વાક્ય કેવું છે? ખોટું છે, કારણ કે કાગડાને ખૂબ તરસ લાગી હતી. ત્યારબાદ છે ત્રીજું, કાગડાએ ધરાઈને પાણી પીધું. તો આ વાક્ય કેવું છે? ખરું છે. ત્યારબાદ છે ચોથું, કાગડો કાકા કરતો ઉડી ગયો. તો આ વાક્ય પણ કેવું છે? ખરું છે. ત્યારબાદ બાળકો, હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવી લખો. તો અહીંયા તમને પેલું વાક્ય આપેલું છે, ચાંચ કાગડાએ બોળી કુંજામાં. તો એનું વાક્ય બનશે, કાગડાએ કુંજામાં ચાંચ બોળી. ત્યારબાદ છે બીજું, ઉપર કુંજામાં પાણી આવ્યું. તો એનો જવાબ આવશે, કુંજામાં પાણી ઉપર આવ્યું. તો બાળકો, અહીં આપણો પેજ નંબર 13 પૂર્ણ થાય છે. હવે આપણે આગળ અભ્યાસ પેજ નંબર 14 પર જોઈશું. તો બાળકો, અહીં પેજ નંબર 14 પર તમને ત્રીજું વાક્ય આપેલું છે, થયો નહીં નિરાશ કાગડો. તો એનું વાક્ય બનશે, કાગડો નિરાશ થયો નહીં. ત્યારબાદ છે ચોથું, કાગડાએ પાણી પીધું બોળી ચાંચ. તો એનો જવાબ આવશે, કાગડાએ ચાંચ બોળી
पानी पीधु। त्यार बाद छे पांचमु, पड़ी कागड़ो गयो विचार मा। तो एनो जवाब अपने वाक्य बनावीशु, कागड़ो विचार मा पड़ी गयो। त्यार बाद छे छठु, कूंजा मा काकरा कागड़ाए नाख्या। तो एनु वाक्य बनशे, कागड़ाए कूंजा मा काकरा नाख्या। तो बाळको अहीं आपणो प्रश्न पूर्ण थाय छे। હવે આપણે જોઈશું આગળનો પ્રશ્ન। પ્રશ્ન નંબર 6, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। તો એમાં તમને પેલું આપેલું છે, અમે ખાલી જગ્યામાં રંગભેર રમતા હતા। તો એનો જવાબ શું આવશે, રેતી। ત્યારબાદ છે, ખાલી જગ્યા દેખીને તરવા પડ્યા હતા। તો એમાં જવાબ શું આવશે, પાણી। ત્યારબાદ છે ત્રીજું, અમે ખાલી જગ્યાના કૂબા કરતા હતા। તો એનો જવાબ શું આવશે, માટી। ત્યારબાદ છે ચોથું, અમે નદી ખાલી જગ્યાએ ફરતા હતા। તો એનો જવાબ શું આવશે, તળાવે। ત્યારબાદ છે પાંચમું, ઝીણા ટમટમતા ખાલી જગ્યા ગણતા હતા। તો એનો જવાબ શું આવશે, તારલિયા। ત્યારબાદ છે છઠ્ઠું, અમે ખીલેલા ખાલી જગ્યા સૂંઘતા હતા। તો એનો જવાબ શું આવશે, ફૂલડા। ત્યારબાદ છે સાતમું, અમે ખાલી જગ્યાની ચાંદનીમાં રમતા હતા। તો એનો જવાબ શું આવશે, ચાંદાની। તો બાળકો અહીં આપણો પ્રશ્ન નંબર 6 પૂર્ણ થાય છે। હવે આપણે જોઈશું આગળ પ્રશ્ન નંબર 7, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો। તો અહીંયા તમને પહેલો શબ્દ આપેલો છે કાગડો, તેનું વાક્ય બનાવીશું, કાગડાનો રંગ કાળો હોય છે। ત્યારબાદ છે બીજું કુંજો, તેનું વાક્ય બનાવીશું, કુંજામાં પાણી ભરાય। ત્યારબાદ છે ત્રીજું ખિસકોલી, તો એનું વાક્ય બનાવીશું આપણે, ખિસકોલી ઝાડ પર રહે છે। ત્યારબાદ છે ચોથું કમર, તો એનું વાક્ય બનાવીશું, વધારે વજન ઊંચકવાથી કમરમાં દુખાવો થાય છે। ત્યારબાદ છે આગળ પાંચમું પાણી, તો એનું વાક્ય બનાવીશું આપણે, પાણીમાં રમવાની ખૂબ મજા પડે। તો બાળકો અહીં તમને પ્રશ્ન આપેલો છે 8, શબ્દમાંથી ક્ષ ઓળખી તેના ફરતે ગોળ કરો। તો અહીંયા તમને શબ્દો આપેલા છે, પેલો દ્રાક્ષ, તો ક્ષ ફરતે શું કરવાનું છે, ગોળ કરવાનું છે। ત્યારબાદ છે ક્ષ મા, તો ક્ષ ફરતે શું કરવાનું છે, ગોળ કરવાનું છે। ત્યારબાદ છે ચક્ષુ, તો શું ફરતે શું કરવાનું છે, ગોળ કરવાનું છે। ત્યારબાદ છે ક્ષોભ, તો ક્ષો ફરતે શું કરવાનું છે, ગોળ કરવાનું છે। ત્યારબાદ નીચે શબ્દો આપેલા છે ક્ષમતા, તો ક્ષ ફરતે શું કરવાનું છે, તમારે ગોળ કરવાનું છે। ત્યારબાદ છે પ્રદક્ષિણા, તો શ્રી પ્રત્યે તમારે શું કરવાનું છે, ગોળ કરવાનું છે। ત્યારબાદ છે આગળ શબ્દ અક્ષર દેહ, તો ક્ષ ફરતે તમારે શું કરવાનું છે, તેમાં પણ ગોળ કરવાનું છે। ત્યારબાદ છે મોક્ષ, તો ક્ષ ફરતે તમારે શું કરવાનું છે, ગોળ કરવાનું છે। તો બાળકો અહીં આપણું પેજ નંબર 14 પૂર્ણ થાય છે। હવે આપણે આગળનો અભ્યાસ પેજ નંબર 15 પર જોઈશું। તો બાળકો પેજ નંબર 15 પર તમને પ્રશ્ન નંબર 9 આપેલો છે, વાંચો અને શ્રની નીચે લીટી કરો। તો અહીંયા તમને શબ્દો આપેલા છે, શબ્દો વાંચવાના છે અને શ્ર આવતો હોય ત્યાં શું કરવાનું છે, લીટી કરવાની છે। શ્રવણ, તો શ્ર નીચે શું કરવાની છે, લીટી બનાવવાની છે। ત્યારબાદ શબ્દ છે મિશ્રણ, તો શ્ર નીચે શું કરવાનું છે, લીટી બનાવવાની છે।
त्यार बाद छे श्रा ध, तो श्रा ने नीचे शू करवानुं छे, लीटी बनावानी छे। त्यार बाद छे श्री ह री, तो श्री नीचे शू करवानुं छे, लीटी बनावानी छे। त्यार बाद छे आगळ श्रे या न, तो श्रे ने नीचे शू करवानुं छे, लीटी बनावानी छे। त्यार बाद छे आगळ शु श्रु त, तो श्रु ने नीचे शू करवानुं छे, लीटी बनावानी छे। त्यारबाद आगळ शब्द आपेलो छे श्री मा न, तो श्री ने नीचे शू करवानुं छे, लीटी बनावानी छे। त्यारबाद आगळ शब्द आपेलो छे आ श्री त, तो श्री ने नीचे शू करवानुं छे, लीटी बनावानी छे। तो बाळको अहीं आपणो प्रश्न नंबर 9 पूर्ण थाय छे अने आपणो प्रकरण नंबर 5 અહીં આપણું પ્રકરણ નંબર 5 મારે તો બસ રમવું છે એ પણ અહીં પૂર્ણ થાય છે। તો બાળકો તમારે આપણા જે 1 થી 5 પ્રકરણ છે પાંચે પાંચ પ્રકરણ તમારે અસાઇનમેન્ટની અંદર વ્યવસ્થિત સારા અક્ષરે પેન્સિલ વડે પૂરી લેવાના છે અને સાથે સાથે એ પાકા પણ કરતા જવાના છે। તો બાળકો આજનો અભ્યાસ આપણે અહીં पूर्ण करीशू। हवे तमे बधा तमारू आजनू लेसन तमारी नोटबुक में नोंध करी लेजो। तो बाळको आजनू तमारू लेसन छे तमे पण नोंध करी लेजो। पीडीएफ में आपेल लेसन असाइनमेंट में सारा अक्षरे पूरू करवू अने पाकू करवू। तो बाळको आजे जे आपणे પ્રકરણ નંબર 4 અને પ્રકરણ નંબર 5 અસાઇનમેન્ટમાં રિવિઝન કર્યું છે એ હું તમને પીડીએફમાં મોકલું છું। એ તમારે તમારી અસાઇનમેન્ટમાં સારા અક્ષરે વ્યવસ્થિત પેન્સિલ વડે પૂરી લેવાનું છે અને સાથે સાથે બધા જ પ્રકરણો પાકા પણ કરવાના છે। તો બાળકો આવતા વિડીયોમાં નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું। થેન્ક યુ।